સહજાનંદ સ્વામી મહારાજની જય જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા કાચનના દરબારમાં સંતો ભક્તોના સાનિધ્યમાં એ વિરાજમાન થયા છે સંતો અને ભક્તોના જીવનમાં ભગવાનની ભક્તિ વધે એ માટે એ મહારાજ સુંદર વાતો કરે છે શ્રીજી મહારાજે અહીંયા એ ગોપીઓને સંભાળી ગોપીઓ હતી એમને શ્રી કૃષ્ણ ભગવાનમાં ખૂબ હેત હતું જેમ આપણે ઓક્સિજન વિના જીવી ન શકીએ એવી રીતે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ વિના એ જીવી ન શકે જેમ માછલીનું જીવન પાણી કહેવાય એમ ગોપીઓનું જીવન એ ભગવાન શ્રી કૃષ્ણ હતા કેવું ભગવાનમાં હેત હતું કેવું હતું જેવું આપણને સંસારમાં છે પરિવારમાં છે એવું હેત એ ગોપીઓને ભગવાન સાથે હતું અને ક્યાં સુધી એ ગોપીઓએ ચેલેન્જ આપી ક્યાં સુધી ચેલેન્જ આપી કે અમે જીવીએ છીએ ત્યાં સુધી તો ભગવાન કૃષ્ણનું ભજન કરીએ છીએ પણ જ્યારે અમારો પંચ ભૌતિક શરીરે પડી જશે એમનો અગ્નિ સંસ્કાર થઈ જશે રાખ થઈ જશે અને અસ્થિ વધશે હાડકા વધશે અને એમાં કોઈ ફૂંક મારશે તો એમાંથી પણ કૃષ્ણ 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 એમ શબ્દ નીકળશે કેવો ભગવાનમાં પ્રેમ હશે ત્યારે એવો જ પ્રેમ એ ભક્તોને પણ ભગવાન સાથે થાય એ માટે મહારાજ એ ધર્મ નિયમની મર્યાદાઓ બતાવે છે કે જેમણે ગોપીઓ જેવી ભક્તિ કરવી હોય એમણે ભગવાનમાં પ્રેમ કરવો પડે આ કરવું આ ન કરવું એ સુંદર વાતો મહારાજ અહીંયા કરે છે માં હોય ને મા એમને પોતાનો દીકરો ખૂબ વાલો હોય એ નાનો એવો હોય રૂપ હોય કે ન હોય ગુણ હોય કે ન હોય દિગંબર અવસ્થામાં હોય તો એ માને દીકરો કેટલો વાલો લાગે છતાં પણ એ માં છે એ દીકરાને સ્નાન કરાવશે સરસ મજાના પેન્ટ શર્ટ પહેરાવશે પોન્સ પાવડર લગાડી દેશે એને અત્તર છાંટી દેશે સરસ મજાની વાળની ફૂંકી લઈ દેશે બોટ પહેરાવશે નાના નાના બોટ આવે ને એના પાસે સ્પેશિયાલિસ્ટ હોય ટીક 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 એમ અવાજ આવતો એવા બોટ પહેરાવે એને ઝાંજર બાંધી દે કેટલું ધ્યાન રાખે છે અને છેલ્લે પાછો કાળી મસનો ટીકો કરી દે કેમ તો કે મારા દીકરાને કોઈની નજર ન લાગી જાય દીકરો તો સારો છે ગમે છે છતાં પણ માં એ દીકરાને આટલો શણગારે છે કેમ કે મારો દીકરો છે એ ખૂબ સુંદર લાગવો જોઈએ એમ કોઈ પણ જીવ એ ભગવાનની પાસે આવે છે તો ભગવાનને જીવ ખૂબ વાલા છે એના ગમે તેવા પાપ હોય ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ કે કર્મ હોય એમની સમૂહ ભગવાન ક્યારેય પણ જોતા નથી છતાં પણ મહારાજ આવી નાની વાતો કરે છે કેવી રીતે રહેવું એ બતાવે છે કારણ કે એ ભગવાનના પાસે આવેલા જે જીવો છે એ ભક્ત તો હોય પણ વિશેષ કરીને સારામાં સારા ભક્ત બને એટલા માટે મહારાજ આવી નાની નાની વાતો કરે છે ભગવાનને જીવો ખૂબ વાલા છે ગીતામાં પણ કૃષ્ણ ભગવાન કહે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન ત્યારે ભગવાન છે એ ભક્તના જીવનમાં નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખતા હોય છે ત્યારે એ આપણે દરરોજ આરતીમાં બોલીએ છીએ બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીજી નું પદ જય જય શ્રી ઘનશ્યામ દયા જય જય શ્રી ઘનશ્યામ એમાં ખૂબ સુંદર કડી આવે છે એ પંક્તિ આજે આપણે સમજવી છે તાપની વારણ તાપની વારણ શ્રી ઘન શ્યામ જય જય શ્રી ઘન દયાની દે જય જય શ્રી ઘન ભગવાનમાં કેવી શક્તિ છે કેવું સામર્થ્ય છે અને ભગવાન એ ભક્તો નું કેવું ધ્યાન રાખે છે એ તમામ ભાવને એ બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીએ આ કડીમાં સમાવ્યા છે તાપ નિવારણ મંગલ કારણ આપણે આ જગતમાં રહીએ છીએ ત્રિગુણી સૃષ્ટિમાં રહીએ છીએ એટલે સત્વ તમના ભાવો તો આવવાના જ છે અને જ્યાં સુધી અહીંયા રહીશું ત્યાં સુધી દુઃખ આવશે 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 ને આવશે જ કારણ કે આ જગત છે એને દુખાલય કીધું છે દુઃખનું ઘર છે જેમ ઔષધાલયમાં જઈએ તો શું મળે ઔષધ મળે સ્નાનાલયમાં જઈએ તો સ્નાન કરવા મળે વિદ્યાલયમાં જઈએ તો વિદ્યા મળે એમ શાસ્ત્રોમાં જગતને દુઃખા લઈ કીધું છે એટલે દુઃખ તો આવવાનું જ છે પણ અહીંયા શું વાત કરે છે તાપ નિવારણ કે એ જે દુખ આવે છે જે તાપ ગરમી આવે છે એનું નિવારણ કોણ કરે છે આપણા વાલા મહારાજ છે એમનું સ્મરણ એમની ભક્તિ એમનું ભજન એ દુઃખનું નિવારણ કરે છે આપણે ગમે તેટલા પ્રયત્ન કરીશું દુઃખ તો આવશે જ ઘણી વખત મોટા સંતો વાત કરતા હોય એક કિલો રણની કોળી રેતી લેવાની એક કિલો રણની કોળી રેતી લેવાની એમાં બે ગ્રામ ખાંડ નાખવાની કેટલી બે ગ્રામ ખાંડ નાખવાની પછી એને ખાવાનું કેટલું સુખ આવે બે ગ્રામ ખાંડ કેટલું સુખ આવે બસ એટલું સુખ આ સંસારમાં છે એક કિલો રેતી છે એ જગત છે અને એમાં બે ગ્રામ ખાંડ એ જે આપણે માની લીધેલા સુખ છે સારું જોવાનું સારું સાંભળવાનું સારો બંગલો સારી ગાડી સારા પૈસા એ બધું આપણે માની લીધું છે સારા પત્ની હા એ દુર્લભ છે ને એ બહુ મોટા મોટું સુખ છે લ્યો કદાચ પૈસા ઓછા વધતા હોય તો ચાલે પણ ઘરવાળા સારા હોય તો ચાલે એક ભાઈ હતા એ ગાડી લઈને નીકળ્યા અડધો કિલોમીટર ચાલ્યા ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ કે અહીંયા ગાડી ઉભી રાખી દે છે અને હવે તારે આગળ જવાનું નથી આગળ ખતરો છે આમને તો એ અવાજ ક્યાંથી આવે છે ઉપર જોયું આકાશમાંથી અવાજ આવે કહ્યું ચાલો બાજુમાં હોટલ હતી ત્યાં રોકાઈ ગયા અને એ જ રાત્રે ભયંકર વાવાઝોડું આવ્યું વરસાદ પૂર વાવાઝોડાના પવનો કેટલા મકાનો પડી ગયા કેટલા લોકો બેઘર થઈ ગયા અને ત્યારે આને વિચાર આવ્યો કે નહીં ભગવાને મને બચાવી લીધો આકાશવાણી થઈ હું બચી ગયો બીજે દિવસે સવારે ચાલતા થયા જ્યાં બે કિલોમીટર ડ્રાઈવિંગ કર્યું ત્યાં પાછી આકાશવાણી થઈ કે હવે એક પણ ડગલું ગાડી ચલાવવાની નથી ત્યાં ને ત્યાં ઊભો રહી જા ગાડી ઉભી રાખી અને વિધિન બે જ મિનિટમાં આગળ પંદર ફૂટનો ઊંડો ખાડો પડી ગયો ઓહ થેન્ક યુ જો મને ભગવાન ન કીધું હોત તો હું આ ખાડામાં પડી જાત અને મારું મૃત્યુ થઈ જાય એ બાજુમાંથી રસ્તો હશે ત્યાંથી નીકળીને આગળ ચાલતા થયા પણ આગળ ચાલતા થયા ને ત્યાં આંખમાં આંસુડા આવ્યા રડવા લાગ્યા એવા રડે એવા રડે દ્રષ કે ધ્રુશ કે રડે જેમ હમણાં નોટ બંધી થઈને બધા કેમ રેડા હતા એવી રીતે રડે એટલે ભગવાને કીધું ભલા માણસ મેં તને બબ્બે વખત બચાવી લીધો અગાઉથી ચેતવણી આપી અને તું દુઃખ બચી ગયો હવે કેમ રડે છે ત્યારે એટલું જ બોલો કે ભગવાન મારા લગ્ન થયા ત્યારે ક્યાં ગયા તા ફેરા ફરતો બેન્ડ વાગતા ત્યારે કેવું જોઈએ ને કે સાવધાન ખતરો છે ત્યારે ન કીધું હવે આવી નાની નાની મુસીબતોમાંથી કેમ મને તમે બચાવો છો કહેવાનું કે પરિવારમાં રહેતા હોઈએ આ જગતમાં રહેતા હોઈએ એટલે નાના મોટા દુઃખ તો આવવાના જ છે માનસિક શારીરિક દુઃખ આવે આવે ને આવે છે આજે અમેરિકામાં પાંત્રીસ કરોડ યુવાનો એવા છે સોરી પાંત્રીસ લાખ યુવાનો એવા છે કે જે માનસિક બીમારીથી પીડાય છે અને પંદર વર્ષથી નીચેના પચીસ લાખ બાળકો જે પોતાના જીવનથી સંતુષ્ટ નથી પોતે દુઃખી છે દરેક વ્યક્તિના જીવનમાં એ દુઃખ છે ગરમી છે તાપ છે કદાચ આ જગતનો તાપ આવે સૂર્યની ગરમી આવે તો છત્રી લઈએ એસીમાં બેસી શકીએ પણ આ જગતના જે તાપ આવે વ્યવહારિક તાપ આવે એનાથી કોણ બચાવશે છે કોઈ રસ્તો અને ત્યાં એ ભગવાન આવે છે ભગવાન નું સ્વરૂપ એવું દિવ્ય છે આપણા શાસ્ત્રો અને આપણા સંતો છે કે એ જે આ ગરમી આ તાપ છે એનાથી આપણને બચાવે છે તાપ નિવારણ એ જે કઈ ગરમી છે એ ગરમીને દૂર કરે છે જેમ એક ઓરડો હોય એમાં અંધારું હોય એ અંધારાને દૂર કરવા માટે શું કરવું પડે કેટલી ડોલો ભરો પછી અંધારું બહાર વહી જાય એને દૂર કરવા માટે એક લાઇટની સ્વીચ પાડો ખબર પણ નહીં પડે અંધારું ક્યાં ગયું એમ આપણા જીવનમાં પણ ઘણા પ્રકારના દુઃખો આવે છે કેટલાક દુઃખોને દૂર કરીશું પણ એક જો ભગવાન આવી જાય ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય છે શાસ્ત્રોમાં એવું લેખું તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ કે જે ક્ષણે તમે ભગવાનનું નામ લીધું એ ક્ષણથી તમારું જીવન છે એ પવિત્ર થઈ જાય છે તદેવ લગ્નમ સુધીનામ તદેવ કે જે સેકન્ડે એ ભગવાનમાં લગ્ન લાગી ત્યારથી તમારા દિવસો તમારા મહિનાઓ તમારું જીવન સુધરી ગયું જેટલા ભગવાનને આપણે એ અંતકરણમાં પધરાવશું એટલું જીવનમાં સુખ આવશે અને એટલા જીવનના બધા તાપો છે એ બધા દૂર થશે ત્યારે આમ તો ત્રણ પ્રકારના તાપ આવે છે સાંખ્ય કારિકામાં બહુ વિસ્તૃતપણે એનું વિવરણ કરવામાં આવ્યું છે જે દુઃખ આવે છે એને ત્રણ ભાગમાં એ ડિવાઈડ કર્યા છે પહેલું જ તાપ એ આધિભૌતિક છે એ આધિભૌતિક નું દુઃખ એ તાપ કેવી રીતે આવે તો કે એ તાપમાં કોણ કોણ નિમિત્ત બને છે તો કે મનુષ્ય પશુ પક્ષી અને સાપ આદિકની જે કઈ જાતિઓ છે એના દ્વારા એ માણસના જીવનમાં દુઃખ આવે છે એનાથી માણસને તાપ આવે છે અને માણસ અકળાઈ જાય છે આપણે જોઈએ ઘણી વખત આ બધાથી આપણને દુઃખ આવતા હોય હવે જંગલમાં જતા હોય અચાનક સિંહ આવે અને મારી નાખે ઘણી વખત એ ન્યૂઝપેપરમાં પ્રસંગો આવતા હોય છે સિંહ જોવા માટે ગયા હોય ને અચાનક સિંહ થાય અને તરાપ મારી નાખે આ બચવા ભાઈ પશુ પક્ષી તરફથી ઘણી વખત આવતા હોય કાલે સાંજે આરતી માં બેઠા તા પશુની તો વાત જવા દો એક નાન એવું મચ્છર કેવડું હોય મચ્છર બે અઢી ગ્રામ વજન હોય માંડ માંડ હોય તો હોય પણ એ નાનું એવું મચ્છર વ્યવસ્થિત રીતે મહારાજ આરતી થતી હોય કેટલા મચ્છર હતા અમારે તો હતા પાછળ હોય કે ન હોય ખબર નથી આગળ તો હતા ઘણા બધા એક એવું મચ્છર આપણે બેઠા હોય પચાસ સાહીઠ કિલો વજનનો માણસ બેઠો હોય એક ડંસ મારે બધું ધ્યાન ત્યાં વહી જઈ લ્યો કેટલા આજે માણસ મચ્છર થી કેટલા કંટાળી જાય છે પછી આઉટ મૂકવા પડે ઓલી અગરબત્તી આવી પેટાવવી પડે પંખા ચાલુ કરવા પડે મચ્છરદાની બાંધવી પડે એક પ્રકારનું દુઃખ જ છે ને એ કેવું મોટું દુઃખ છે પશુ તરફથી દુઃખો આવે પક્ષીઓ તરફથી દુઃખ આવે અને છેલ્લે કોણ બાકી રહ્યું મનુષ્ય મનુષ્યની તો વાત જ ન થાય એના તરફથી તો દુઃખ નહીં દુઃખના ના ધોધ ના ધોધ આવે પશુ પક્ષીઓ તરફથી દુઃખ આવે પણ એ જે તાપ આવે એ તાપનું નિવારણ ભગવાન કરે છે સમઢિયાળાના એક બહુ સારા હરિભગત હતા અને એ ખેતરમાં કામ કરતા હશે અને એમને એ સાપ કહીડ્યો અને એટલો ઝેરી સાપ હશે કે જેવો સાપે ડંસ માર્યો દસ મિનિટમાં તો આખો પગ લીલો કાચ જેવો થઈ ગયો અને માંડ માંડ ઘરે પહોંચી શકા ઓશ્રીની કોરે ત્યાં બેસી ગયા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા ઘરે ભગત આ શું થયું તો કાંઈ નહીં આ સાપ કઈ જ તો એમ કરો ભગત એ આપણા ગામમાં ઓલા ભુવા છે ને એને સાપ ઉતારતા આવડે છે ચાલો એની પાસે જઈએ પણ મહારાજના સારા હરિભગત હશે કે નહીં મારે ત્યાં નથી જવું અરે ભગત આ દુઃખ છે અત્યારે તમારા ભગવાનને કોઈ કામમાં ન આવે અત્યારે દવાખાને જવું જોઈએ તમને આ બચાવી લે નહીતર આમનું વયા જાશો હજી તો છોકરાઓ નાના છે ભગત કે નહીં મારે ક્યાંય જવું નથી મારે મંદિરે જવું છે મને મંદિરે લઈ જાવ ગાડું જોડાયું ગાડામાં બેસીને મંદિરે આવ્યા બહુ સારા ભગત ગામમાં બધાને ખબર પડી ગઈ બધા ભગતને મનાવે કે ભગત તમે કોઈકને બોલાવો આ ઝેર ચડતું જાય છે ધીરે ધીરે સાથળ સુધી પગ લીલો કાચ જેવો થઈ ગયો પણ ભગતે કીધું કે ભાઈ એ અમારા સંતો ઘણી વખત વાતો કરે કે જયારે મૂંઝવણ આવે ને ત્યારે સ્વામિનારાયણ 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 ભજન કરું એ ભજનથી બધા દુઃખ દૂર થાય છે એટલે તમારે મને કોઈએ સલાહ દેવાની જરૂર નથી જો હું અહીંયા બેઠો છું હું મહારાજનું ભજન કરું છું મારા મહારાજ મને સારું કરી દેશે કારણ કે મહારાજને ખબર છે કે આખા ગામમાં મહારાજની સેવા કરવાવાળો હું એકલો જ છું જો મહારાજ મને લઈ લેશે તો કાલે સવારે મહારાજની કોઈ સેવા કરવા આવવાનું નથી એટલા માટે જો મહારાજને ગરજ હશે ને તો મહારાજ મને જીવતો રાખશે કેવો ભગવાનમાં વિશ્વાસ આપણે અત્યારે વાતો કરીએ કે ભાઈ સાપ કયડો ને બધું કર્યું તો ભજન કરાય પણ કયડો તો તરત દવાખાને જાય મહારાજ માં વિશ્વાસ ન આવે પણ આ કેવા ભગત કે મને આ દુઃખ આવ્યું છે એ મારા મહારાજ દૂર કરશે અને આંખો બંધ કરી સ્વામિનારાયણ 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 ભજન ચાલુ કર્યું અને એક બે કલાક થઈ ત્યાં ન મનાય જેવો પગ હતો એવો ને એવો થઈ ગયો સાપનું બધું ઝેર ઉતરી ગયું તાપ આવ્યો તો ગરમી આવી હતી પણ એ દુઃખનું નિવારણ ભગવાન નહી ભગવાનનું નામ ભગવાન નો એમાં કેટલી તાકાત છે કેનાથી દુઃખ દૂર થઈ ગયું મનુષ્ય તરફથી દુઃખો આવતા હોય આપણે સમાજમાં જીવતા હોઈએ તો અચાનક ગમે ત્યાંથી એ ગમે તે વ્યક્તિઓ તરફથી દુઃખ આવે પણ એ દુઃખ પણ એ ભગવાન દૂર કરે છે વડોદરાના શ્યામભાઈ મહારાજના બહુ સારા હરિભગત હતા નાની ઉંમરમાં એ પોતે સાંખ્યોગ ધારણ કરેલો એક જ તાન બસ મારે ભગવાનનું ભજન કરવું છે એમના માતા પિતાએ સમજાવ્યા કે બેટા યુવાની ઉંમર છે લગ્ન કરવા જોઈએ અને ગૃહસ્થાશ્રમમાં રહીને ક્યાં ભજન નથી થતું ઘણા બધા મનાયવા પણ શ્યામભાઈ એકના બે થયા નહીં બસ આખો દિવસ મહારાજ નું ભજન કરે અને નિષ્કોળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં આ શ્યામભાઈ નો ઉલ્લેખ કર્યો છે એવા મહારાજના હરિભક્ત હતા કે વહેલી સવારે સ્નાન કરી પૂજામાં બેસી જાય બપોરે બાર વાગે આંખ ખુલે કેટલા વાગે બેસી જાય પાંચ વાગે બેસી જાય બપોરે બાર વાગે ઉભા થાય પાંચ પાંચ છ છ કલાક એ ભગવાનના ભજનમાં બેઠા રહી આપણે તો દસ પંદર મિનિટ બેસવું હોય તો માંડ માંડ પૂરું થાય કેટલી જગ્યાએ આપણે ચારેય બાજુ આપણું મન જઈ આવે અને આ શ્યામભાઈ કેવા હરિભગત હશે મહારાજના ભજનમાં ડૂબી જાય નહીં કાંઈ ખાવાની ચિંતા નહીં કાંઈ પાણી પીવાની ચિંતા મૂર્તિમાં રહસ બહસ થઈ ગયેલા એકાકાર બપોરનો સમય થાય આંખ ખોલે ઘરમાં તો કઈ હોય નહીં શ્યામભાઈ ને એમ થાય કે થોડુંક દેહ છે એને કંઈક જમાડીએ પાછો વિચાર આવે ભાઈ એ આ શરીર છે એને તો જમવા માટે જોઈએ મારે કાંઈ જમવું નથી હું ઊભી થઈશ રસોઈ બનાવીશ અને એ પાછું જમવું વાસણ ધોવા કેટલો ટાઈમ જશે મારે નથી જમવું અને પાછા ભગવાનના ભજનમાં લાગી જાય બસ એક તારે એ ભગવાનનું ભજન કરે જેમ આપણે જીવવા માટે એ અનાજ પાણીની જરૂર પડે એમ આ શ્યામભાઈનું જીવન એ ભગવાન બની ગયેલા મેરે તો મીવન બાલમું કુંદા મેરે તો જીવન બાલ મુકુંદા બસ એમના ભજનમાં બેઠા રે અને એમ કરતા કરતા સાંજ પડી જાય બીજો દિવસ આવે બીજા દિવસે પણ કે શું મારે આ ખાવું પીવું શું કરવું મહારાજના ભજન વિષયને કઈ ગમે નહીં અને અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ એ શ્યામભાઈ પાસે આવ્યા અને અક્ષરધામનું મેનુ અક્ષરધામની રસોઈ લઈ થાળ લઈ અને શ્યામભાઈ પાસે આવ્યા અને શ્યામભાઈનો હાથ પગડી કે શ્યામભાઈ એ લ્યો એ તમે આટલા બધા ભજનમાં એ ડૂબી જાઓ છો તમારી પાસે રસોઈ કરવાનો ટાઈમ નથી ને અમે અક્ષરધામમાંથી તમારા માટે થાળ લેવા છીએ અને શ્યામભાઈ ને એ મહારાજ જમાડે આજુબાજુમાં લોકો બધા ખીજાય કે અરે શ્યામભાઈ શું આખો દિવસ આ ભગવાન ના ભજનમાં બેઠી રહી છે એ સિવાય કઈ ગમતું નથી કઈ કામ કરને તો ખાવાનું મળે લોકો ખીજાય પણ શ્યામભાઈ કોઈનું સાંભળે જ નહીં પાંચ છ દિવસ સુધી મહારાજ આવ્યા પછી શ્યામભાઈ ને પાછો વિચાર થયો મહારાજ આવે ને એટલે વાત કરી મહારાજ એ તમે અક્ષરધામમાંથી મારા માટે થાળ લઈને આવો અને હું જમું મહારાજા સારું ન કહેવાય તમારે છે ને મહારાજ મારી માટે થાળ ન લાવવા મહારાજ કે સારું શ્યામભાઈ જો તમે કોચવાતા હોય ને તો અમે છે ને તમારી માટે કાચું સામાન સીધું લાવી દેસુ બસ અને દર બે દિવસે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી કાચું સીધું લઈ અને શ્યામભાઈને દઈ જાય બધું શાકભાજી મહારાજ સિલેક્ટ કરે શ્યામભાઈ ને કયું શાક ખાવાનું છે બનાવી દેવું કે ગલકાનું બનાવવું છે કે બધું જ મીઠું ચટણી રામદેવ ગરમ મસાલા બધું જ મહારાજ લાવે એ તો રસોઈ તો પછી સારામાં સારી જ બનાવી પડે ને હવે કોઈ મહેમાન આવતા હોય એમના માટે આપણે સારામાં સારું રસોડું બનાવતા હોઈએ તો મહારાજ ભક્ત માટે ભાઈ બધી સામગ્રી લઈને આવે હવે એક શાક રોટલી બનાવે તો કેટલી વસ્તુ જોઈએ તપેલી થી માંડી બધું જોઈએ એ શ્યામભાઈ પાસે હોય મસાલા ધાણાજીરું કોથમીર મરચા ક્યારેક પેપ્સિકમ લાવે ક્યારેક તીખી મરચી લાવે વ્યવસ્થિત બધું જ અપ ટુ ડેટ લાવે અને શ્યામભાઈ રસોઈ બનાવે પાછો શ્યામભાઈને વિચાર છો મહારાજ તમે મારી જેવા ભક્ત માટે આ બધું લાવો સારું નહીં પણ મહારાજ કે શ્યામભાઈ તમે અમારું એટલું ભજન કરો છો જેમ તમે અમારા વિના નથી રહી શકતા એમ તમારે તમારા વિના અમે નથી રહી શકતા અને મહારાજે ગાયકવાડ સરકાર દર્શન દીધા અને તો આફળા ફાફળા થઈ ગયા અરે મહારાજ તમે પધાર્યા મહારાજ કઈ સેવા અને ત્યારે મહારાજે કીધું કે જો તમારે અમારી સેવા કરવી હોય તો તમારા શહેરમાં શ્યામભાઈ કરીને અમારે એક હરિભગત છે આખો દિવસ મારું ભજન કરે છે નથી જમવાની ચિંતા નથી કઈ કપડાની ચિંતા એ ભગવાનમાં રસ બસ થઈ ગયા છે જે મોદી સાહેબ કે અમારે શું લેવા દેવા એમાં શ્યામભાઈ એવા કઈ જગત નહીં કઈ કશી લેવા દેવા જ નહીં ચોવીસે કલાક એ મહારાજમાં ડૂબી જવાનું અને એમને ભૂખ લાગે એ ભૂખનું દુઃખ દુખ એ સહન કરે છે પ્લસ આજુબાજુમાં લોકો એમને હેરાન કરે છે એમને જીવનમાં અત્યારે ખૂબ દુઃખ છે તો મહારાજ હું શું સેવા કરું જો આજથી દરરોજને માટે તમારા પરિવાર માટે જે જમવાનું બને છે એમાંથી એ થોડું કાઢી અને શ્યામબાઈને માટે દરરોજ તમારે જમા જમાડવા માટે ખુદ તમારે જવાનું અરે મહારાજ સારું આવા ભગતની સેવા ક્યાંથી અને જ્યાં સુધી શ્યામભાઈ જીવા ત્યાં સુધી ગાયકવાડ સરકાર માંથી કાયમ માટે જે રાજા મહારાજા માટે ભોજન બને એ ભોજન શ્યામભાઈ માટે જાય બોલો ભગવાન ના ભક્તો હોય એમના જીવનમાં કોઈ પણ દુખ આવે પણ જો ભગવાન નું ભજન કરે ભગવાન ની પ્રાર્થના કરે તો એ દુખ છે એ ભગવાન દૂર કરે કરે ને કરે જ છે એટલા માટે લેખું તાપ નિવારણ ગમે એવો તાપ હોય ગમે એવી ગરમી હોય એ ભગવાન દૂર કરી દે અને ભગવાન તો કૃપા કરે જ છે પણ આપણને સમજાતી નથી હોય ને હતા ગરીબ પૈસા હતા નહીં પત્ર લેખો હે ભગવાન તું તો દિન નો બંધુ છો ગરીબોના બેલી મારી પાસે પૈસા નથી તો જો તું હાચો હોય ને તો મને સો રૂપિયા મોકલાવજે આવો ટપાલ લખીને જવા દીધી એ વખતે તો ટપાલ ચાલતી એટલે ટપાલ આવ્યો ને ટપાલ આપી હવે એનું જે મુખ્ય સેન્ટર હોય ત્યાંથી બધા અલગ અલગ કરે ભાઈ આ જિલ્લાની ટપાલ આ તાલુકાની આટલા ગામડાની બધી અલગ થાય એમાં ટપાલ આવી લીખી દંડોશીમાં અને ક્યાં પહોંચાડવાની તો કે વૈકુંઠ ઓ ટપાલી પોસ્ટ માસ્તર પાસે હોય કે આવી ટપાલ છે ને વૈકુંઠ મોકલવાની છે તો કોઈને જવું છે તમારે ના રે ના એમ અહીંયા મજા આવે છે એમ તો અમને તો કે આ પહોંચાડે કોણ એટલે પોસ્ટ માસ્તર હશે ને થોડા દયાવાળા એ કાંઈ વાંધો નહીં આપણે સો રૂપિયા મોકલાવી દઈએ અને બધાએ દસ દસ પંદર રૂપિયા ભેગા કરી અને સો રૂપિયા ડોસીમાંને મોકલાવ્યા એ સો રૂપિયા મોકલાવ્યા ડોસીમાંની પાસે એમાં કોઈ કારણસર પાંચ રૂપિયા આમથી આમ થઈ ગયા એટલે પંચાણુ રૂપિયા ઓશીમાં પાસે પહોંચ્યા કેટલા પંચાણુ પહોંચ્યા એટલે ડોસીમાં એ બીજી ટપાલ લખી કે ભગવાન એ તું તો દયાળુ છો પણ તે જેની પૈસા મોકલા ને એ બધા ભ્રષ્ટાચારી છે બધા તે મોકલાવ્યા ને એટલા મારી પાસે પહોંચ્યા નથી અને એ પોસ્ટ માસ્તર ને કાગળ મળે ત્યારે એની શુદ્ધ સ્થિતિ થઈ એમને તો સહાય કરી પણ સામે વાળાને સમજાણી નહીં એવી રીતે ભગવાન છે એ આપણી ઉપર કૃપા તો કરે છે આપણું દુઃખ છે એનું નિવારણ તો કરે છે પણ આપણને સમજાતું નથી અરે કેવા કેવા પ્રસંગો હોય આ મીરાબાઈ નરસિંહ મહેતા એ ગમે એવા દુઃખો આવ્યા હોય એ દુઃખો થકી એ ભગવાન છે એની રક્ષા કરતા હોય છે બીજા પ્રકારનું દુઃખ છે આધિ ભૌતિકમાં જે કાંઈ દુઃખો આવે છે મનુષ્ય પશુ પક્ષી સર્પ એના થકી આવે છે અને બીજો તાપ છે દૈવિક તાપ એમાં ગ્રહો ભૂત પ્રેત પિસાજ ઠંડી ગરમી વરસાદ એના દુઃખો આવે છે આપણી પાસે પૈસા હોય સારો પરિવાર હોય એનાથી સુખી થાય એવું થોડું છે અચાનક અતિવૃષ્ટિ થઈ જાય પૂર આવે તો કેવા દુઃખી થઈ જઈએ છીએ સુરતમાં પાણી આવ્યું હતું હાજા ગગડી હતા ને અચાનક દુષ્કાળ પડે ઠંડી વધી જાય લોકો મરવા મળે ગરમી પડી જાય કોઈને ગરમી લાગી જાય તાવ આવી જાય એમાં વયા જાય હેરાન થાય કોઈ રીતે એ સાજા ન થાય કોઈને ભૂત વર્ગે કેટલા પ્રકારના દુખો આવે છે પણ એ બધા દુઃખો પણ આપણા મહારાજ દૂર કરે છે અમરેલી નો એક છોકરો ગુરુકુલ ભણવા માટે આવેલો શાસ્ત્રીજી મહારાજ વખત શનિવાર નો સમય સાંજે આપણે એક ગુરુકુલની પ્રથા મુજબ હનુમાનજી મહારાજ નું સ્તોત્ર નીતિ પ્રવીણ નિગમ શાસ્ત્ર બુદ્ધે બોલતા હોઈએ છીએ અને બધા છસો સાતસો છોકરા ઉભેલા અને એમાં અષ્ટક ચાલુ થયું અને જેવું અષ્ટક ચાલુ છે ને જોશ થી રાઈડ પાડી અને ઉભો થાય પડે ને આમ થાય તેમ થાય ને છોકરાઓ બધા અને શું થયું માતાજી એવો એવું લાગે છે આમ ત્યાં આમ એમાં મેળો બૂમો પાડવા એટલે સંતો ને ખ્યાલ આવી ગયો કે આને ભાઈને ને બહુ વેડગો એવું લાગે છે અને ઘણો પ્રયત્ન કર્યો પણ જાય નહીં કોઈ વાતે અને પછી શાસ્ત્રીજી મહારાજ ને જોગી સ્વામી બધા સંતો બેઠેલા આયા લાવો આયા લાવો પણ જ્યાં પાસે લઈ જાય ત્યાં સ્વામી હવે શાસ્ત્રીજી મહારાજ જોગી સ્વામી ને પુરાણી સ્વામી ત્રણ મહારથી બેઠા હોય ત્યાંની તાકાત છે ત્યાં જઈ શકે હજી તો દસ ડગલા દૂર હતા ફેર વિના હાથ કરી નાખો આમ આખો માખો લાલ ચોર થઈ ગયો આપણને તો આવડે નઈ એવું ભાઈ હેવી દૂતકારી મારે કે પણ શું છે અરે ઈ સાધુ પાસે જા તારો મો મારે મોક્ષ બોક્સ નો જોઈ મને હમસાણ માં લઈ જાઓ હમસાણ માં હમસાણ માં મારું ઘર કેવાય એવી રાયડું પાડે અને પછી એક શાસ્ત્રીજી મહારાજ હતા એમને ઠાકોરજીનું પ્રસાદીનું પાણી મગાવ્યું અને ખાલી એ પ્રસાદીનું પાણી હતું એનો છંટકાવ કર્યો અને તરત જ એ છોકરામાંથી એ જે ભૂત હતું એ નીકળી ગયું પહેલાં પણ ઘણી વખત આવેલું આમ તો એ બ્રહ્મ રાક્ષસ વેળગો તો એ છોકરાને અને પેલા આવેલો ત્યારે ઘરમાં ઘણા પ્રકારના મંત્રો બોલાય ને બધું બોલે તો સામે આય બોલતો કારણ કે ભૂત હોય ને એ દૂર થાય પણ બ્રહ્મ રાક્ષસ એની વીવીઆઈપી ભૂત છે હા તમે જેમ બોલો ને સામે એ મંત્ર બોલે પણ શાસ્ત્રીજી મહારાજ ભગવાન તો દુઃખ દૂર કરે પણ ભગવાન એવા કોઈ સાચા સંત હોય એ પણ એ દુઃખને દૂર કરે છે શ્રીજી મહારાજ એ ગઢપુર માં વિરાજમાન હતા મહારાજ એવી લીલા કરી સાંજે વાગે એટલે સંતો વાત કરે કે તમે મહારાજ નું ભજન કરો અમે હમણાં એવા એમ કઈ મહારાજ માં જઈને પોઢી જાય આવી રીતે અઠવાડિયા સુધી ક્રમ ચાલ્યો અને સંતો ને આજ્ઞા કરે કે બાર વાગ્યા સુધી ભગવાન નું ભજન કરવાનું છે એટલે આ કાયમીનો ક્રમ થયો એટલે બે ત્રણ હરિભક્તો હતા ને એમના મનમાં એવા સંકલ્પ થયા કે ભગવાન આપણને સુધી જગાડે છે છે અને જાય તે ત્યાં એને શું કામ હશે આવો સંકલ્પ થયો અને જેવો સંકલ્પ થયો ને મહારાજ પોણા બારે ઉઠીને હો દાદા ખાચર ના દરબાર ગઢમાં બધા સંતો ભક્તો બેઠેલા ત્યાં આવી અને મહારાજે વાત કરી કે વાલા સંતો ભક્તો એ તમને એમ થતું હશે કે ભગવાન તો એ ઓરડામાં જઈ અને પોઢી જાય છે પણ આ દુનિયામાં અમને સૌથી વધુ વાલામાં વાલું કોઈ હોય તો એ અમને આ પાંચસો સંતો છે ને એ વાલા છે અને ભક્તો એ પાંચસો પરમહંશોના સમ ખાઈને કહું છું કે જ્યારથી અમે આ ગઢડામાં આવ્યા આ જ દિવસ સુધી અમે ક્યારેય પણ રાત્રે આરામ કર્યો નથી જ્યારે અમે ઓરડામાં જઈએ આંખો બંધ કરીએ ત્યાં કોઈ ભક્તોના ખેતર રેઢા પીડા હોય કોઈને મારવાના કાવતરા ઘડાતા હોય કોઈના ઘર સળગતા હોય અમે દોડીને ત્યાં જઈએ છીએ ત્યાં જઈને ભગતની રક્ષા કરીએ છીએ તમને એમ થતું હોય છે કે ભગવાન અહીંયા સુતા છે પણ જ્યારથી અમે સત્સંગમાં આવ્યા ને કોઈ દિવસ અમે સુખ સુખેથી આરામ કર્યો નથી ચોવીસે કલાક અમે અમારા ભક્તના જીવનમાં સુખ આવે એમના જીવનમાં આનંદ આવે એટલા માટે અમે દોડા દોડી કરીએ છીએ બોલો આપણે જેટલું ભગવાનનું ધ્યાન નથી રાખતા એટલું ધ્યાન તો ભગવાન આપણું રાખે છે અને છે પ્રસંગો ભગવાન કેટલું ધ્યાન રાખતા હોય શિયાળીના ભીમજીભાઈ એ ગઢડા આવેલા અને સાંજનો સમય વાળું પાણી કરી અને આરામ કરવાની તૈયારી કરે સૂતા અને અચાનક ભગતને ગરમી ચાલુ થઈ એવી ગરમી એવી ગરમી રેબઝેબ થઈ ગયા સાથે ઓલો હાથ પંખો હોય હાથ પંખાથી આમ આમ કરે પણ કોઈ રીતે સેટિંગ ન આવે રેબેબ થઈ ગયા દોડતા દોડતા સંતો પાસે એવા કે કઈ ખબર પડતી નથી આટલો પવન નાખું છું મને કઈ શરીરમાં બીમારી નથી આટલી બધી ગરમી કેમ છે મને અને મહારાજની પાસે એવા મહારાજ કે ભગત એમ કરો હવે તમે ઘરે વયા જાઓ તમારે અહીંયા ન રહેવાય અહીંયા તમને ગરમી લાગી જાય અમારી અમારા સંતો ભક્તો અહીંયા ભજન કરતા હોય ને એટલે તમને ગરમી લાગી જાય એમ કરો તમે નીકળી જાવ અહિયાં થી અરે મહારાજ ત્યાં કેટલું બધું દુઃખ છે એટલા માટે તો અહિયાં આવ્યો છું મહારાજ કે લે હે ભીમભાઈ તમારે દુઃખ હોય અરે મહારાજ એ દુઃખ નહી દુઃખ ના ધોધ છૂટે ધોધ એ ખાંધી ને ત્યાં તેર તૂટે મહારાજ એટલા બધા દુઃખ આવે પરિવારના દુઃખ પૈસાના દુઃખ પાલ ઢોળના દુઃખ કલ્પનાથી હોય અને છે કેટલા પ્રકારના દુઃખ હોય છે ત્યારે સરસ છે છે દિલ પૂછે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે આજનું માનવ જીવન છે એટલું બધું દુખમય બની ગયું છે એટલું બધું દોડધામ ભેડું બની ગયું છે કે ક્યાંય કોઈને હળવા મળવાનો કે ભગવાન પાસે જવાનો ટાઈમ મળતો નથી દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં ઉજવાય છે તહેવાર આવે વાર પ્રસંગ આવે કોઈના ઘેરે જવું બધું ભૂલાઈ જાય છે અરે આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે લગ્નની મળે કંકોત્રી ત્યારે સીમંતમાં માંડ જવાય છે લગ્ન ની કંકોત્રી આઠ મહિના પછી જાય સાત મહિના પછી જાય લગ્ન ની મળે કંકોત્રી ત્યારે માંડ જવાય છે છે દિલ પૂછે મારું અરે દોસ્ત તો ક્યાં જાય છે પાંચ પગાર છે પણ પોતા માટે પાંચ મિનિટે ક્યાં વપરાય છે લાખો કરોડોમાં પગાર હોય પણ પોતા માટે પાંચ મિનિટે ક્યાં વપરાય છે ફોન બુક ભરી છે મિત્રો થી આમ ફોન ખોલો ને તો ચાર ચાર સાડા ચાર હજાર કોન્ટેક હોય લાઇન થાય ફોન ભરી છે એ મિત્રોના ફોન નંબર થી પણ કોઈના ઘરે પણ ક્યાં જવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે મારા અમારે તો એટલા બધા દુઃખ હોય ને કલ્પના ન હોય મારા કે એ વાત ન કરો તમે અત્યારે ઘરે જાઓ અને જ્યાં ઘરે ગયા ત્યાં તો એમના પરિવારના બધા સભ્યો જાગી ગયેલા અને ઘરમાંથી ધુમાડા નીકળે એટલે ભીમભાઈ પૂછ્યું કરે શું થયું અને ત્યારે બોલા કે આપણા ઘરમાં અમે બધા સૂતેલા અને અચાનક આગ લાગી પછી અરે આગ લાગી અમે બધા તો ભાઈગા પણ અમે જ્યાં દૂર જઈને જોયું ને ત્યાં તો આપણા મહારાજ પાણીના ઘડા લઈ અને આગ ઠારતા હતા અરે હોય નહીં મહારાજ તો ગઢડામાં છે અરે ગઢડામાં હોય કે ન હોય પણ આપણા ઘર સળગતા હતા અમે નજરે જોયું કે મહારાજે પાણીના ઘડા લઈને એ ઠારતા હતા બોલો અને પછી ભીમભાઈ ખબર પડી કે એટલા માટે મને અહીંયા પરસે વળો તો એ ભગવાન જે પાણીના ઘડા લઈ અને પાણી છાટતા હતા અને આગ ઠાળતા હતા એ ગરમી આ ભીમભાઈ ને ખબર પડે એટલે બધી ગરમી મહારાજે ભીમભાઈ ખાતામાં ટ્રાન્સફર કરી દીધી ત્યારે ભક્તના ના જીવનમાં કોઈ પણ દુઃખ આવે તે દુઃખ છે એ ભગવાન દૂર કરતા હોય છે આદિ ભૌતિક આદિ દૈવિક અને છેલ્લો ત્રીજા પ્રકારનો તાપ છે અધ્યાત્મ અધ્યાત્મની ઇતિ અધ્યાત્મ કે આત્માને કેન્દ્રમાં રાખીને શરીરને કેન્દ્રમાં રાખીને જે કાંઈ તાપ આવે છે એ તાપનું નિવારણ પણ આપણા મહારાજ કરે છે એ બે પ્રકારના તાપ આવે શારીરિક તાપ અને માનસિક તાપ શરીરમાં શરદી થાય ભાંગતોટ થાય તાવ આવે અસાધ્ય રોગો આવે કેન્સર નાના મોટા ઘણા પ્રકારના રોગો આવે આ તો પાછી રોગનું ઘર છે પણ એ પણ ભગવાન દૂર કરે છે શ્રીજી મહારાજ કરિયાણામાં પધારા પધાર્યા ત્યાંના દેહા ખાચર મહારાજ પૂજન કર્યું મહારાજ કે બાપુ ઉનડ ખાચર ક્યાં ગયા દેખાતા નથી અરે મહારાજ ઉનડ ખાચર ને તો તાવ આવ્યો છે મહારાજ કે ઓહો અમારા ભગત તાવ આવે આવો અમારે ખબર કાઢવા જાવું છે અને મહારાજ સંતો ભક્તો સાથે ઉનડ ખાચર પાસે ગયા આ માછ મૂકો જાતો ધાણી ફૂટ તાવ મહિનાથી તાવ આવે કોઈ રીતે સારું ન થાય જમવાનું ભાવે નહીં અને એમાં મહારાજ એવા ઉંડ ખાચર એ હર્ષના આંસુ આંખમાંથી પડી ગયા મહારાજે માથે હાથ ફેરો મહારાજ કે કેમ બાપુ કેમ છે અરે મહારાજ મરી ગયા આમાં એ અમે તો આ ખેતરોમાં આટા મારવાના હોય મહારાજ આ તાવ નથી ઉભા થવા દેતા કઈ કરવા નથી દેતા મહારાજ કઈક દયા કરો ને મહારાજ કે સારું તમને શું જમવાનું ભાવે મહારાજ મને તો ઘણું બધું ભાવે એમ નહીં તમને સારામાં સારું શું ભાવે અરે મહારાજ મને જે ભાવે છે ને આ લોકો દેતા નથી મહારાજ કે બોલો ને શું ભાવે જો મહારાજ મને છે ને આમલી ની ચટણી બાજરાનો રોટલો અને ખાટી છાશ આ ત્રણ હોય ને મારા તો આપણને મોજ પડી જાય પછી આપણે કઈ ન જોઈ મારા કરો તૈયાર તો દાહા બધા કે આમ રીત રાખો આટલો બધો તાવ છે આટલા બીમાર ને આમલીની ચટણી ખાટી છાસ ને બાજરાનો રોટલો મહારાજ પણ તમને અમારામાં વિશ્વાસ અરે મહારાજ વિશ્વાસ વાત હાચી પણ આ ખાટું ન ખડાવવાય બીમાર હોય અને એને ધીમે કરીને કહી દીધું મહારાજ તમે ગૃહસ્થાશ્રમમાં ન હોય ને તમને બહુ અનુભવ ન હોય અમને ખબર હોય બાપ દાદા એવું કેતા ગવઢિયા કે બીમારી હોય ને ત્યારે ખાટું ન ખવાય એટલે મહારાજ કે તમે બનાવો આમલી ની ચટણી ખાટી અને બાજરાનો રોટલો ઊંડ ખાચર ખવડાયો પાંચ મિનિટમાં તાવ વયો ગયો તમારે કાઢું હોય તો પાંચ મિનિટમાં તાવ વયો ગયો જેવા એકદમ સાજા થઈ ગયા અને ત્યારે મહારાજ બોલાય ઉંડ ખાચર એ આ અમલી ચટણી ને રોટલા તો નિમિત્ત છે પણ એ માટે અમે તમારું આ દુઃખ છે ને એ દુઃખ દૂર કર્યું છે ત્યારે શારીરિક તાપ હોય એ પણ ભગવાન દૂર કરે છે બીજો પ્રકાર છે માનસિક દુઃખ આ વિશ્વની સૌથી મોટામાં મોટી સમસ્યા મનના દુઃખ શરીરના દુઃખોને કદાચ દૂર કરી શકાય પણ મનના દુખોને કોઈ દૂર કરી શકતું નથી આજે આપણું સમગ્ર વિશ્વ છે ખૂબ ઝડપથી આગળ નીકળતું જાય છે દરરોજ નવા નવા સંશોધનો થાય છે નવી નવી ટેકનોલોજીઓ આવે છે અવનવી એ વિચારધારાઓ દ્વારા આજનો માણસ ધીરે ધીરે એ આકાશ સુધી ઊંચાઈને પ્રાપ્ત કરી રહ્યો છે ખૂબ ઝડપથી એ વિશ્વ આગળ વધી રહ્યું છે અરે વિશ્વની ક્યાં વાત કરીએ આપણા ભારત દેશની વાત કરીએ ભારત દેશ એ સોનેકી ચીડિયા કહેવાતો પણ અંગ્રેજો આવ્યા શાસન કર્યું ભારત દેશને ગરીબ બનાવી દીધો પણ જેવી ભારત દેશને આઝાદી મળી અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે આઝાદી પછી આજે સારા એ વિશ્વમાં ભારતે ઘણો બધો વિકાસ કર્યો છે અને સમગ્ર વિશ્વમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે પણ જેટલું ભારત આગળ વધે છે એટલો જ સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ ભારતની સામે ઊભો થયો છે અને એ પ્રશ્ન હોય માનસિક બીમારી સુડ આત્મહત્યા આત્મહત્યા થાય છે આજનો માણસ નાનું નાનું આવે તરત જ પોતાના જીવનને એ પૂરું કરી નાખે છે માણસનું જીવન માખણ જેવું થઈ ગયું છે જેમ માખણનો નો પીંડો હોય એમને તમે તપેલીમાં નાખીને ગેસ ઉપર રાખો થોડી એવી ગરમી આવે તરત માખણ પીગળી જાય એમ નાનો એવો પ્રશ્ન નાની એવી સમસ્યા આવે માણસ પીગળી જાય છે તરત જ એક આ પંખો ગોતે ને કા નદી ગોતે ને જઈને જંપલાવી દઈ પણ ગમે ત્યારે માનસિક દુઃખ આવે ત્યારે ભગવાનના ભક્તને એટલી તો હિંમત હોવી જોઈએ પ્રશ્ન કોઈ મોટા હોતા જ નથી દરેક પ્રશ્ન નાના છે પણ આપણું મન છે ને એ પ્રશ્નને મોટા કરે છે હો ત્યારે ત્રણ પોઈન્ટ જો જીવનમાં રાખવામાં આવે તો આત્મહત્યાથી આપણે બચી શકીએ છીએ પેલું જ છે સહનશીલતા આજે માણસ આત્મહત્યા તરફ જાય છે એનું કારણ શું છે સહન શક્તિ ઓછી થતી જાય છે નાને એવું દુઃખ આવે કુટુંબનો કે વ્યવહારિક નાને એવો પ્રશ્ન આવે તરત પોતે હિંમત હારી જાય છે અરે આપણે નજર કરીએ તો પૂર્વે જે મોટા મોટા મહાન વ્યક્તિઓ થઈ ગયા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ કે મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય બધાના જીવનમાં દુખ આવ્યા છે ને બધાએ સહન કર્યા જ છે જ્યાં સુધી આ જગત માં છીએ ત્યાં સુધી દુઃખ તો આવવાના છે એને સહન કરવાની શક્તિ કેળવવાની છે કે કઈ વાંધો નહીં આ દિવસો પણ જશે જીવન છે એ તો સુખ દુઃખ ન હોય ને દુઃખ હોય એને સુખ ન હોય પણ આપણે એવું માની લઈએ કે આ દુઃખ એવું એ કાયમ માટે મારા જીવનમાં રહેવાનું છે એમ માની પછી જીવનનું પૂરું કરી દે છે સહન શક્તિ ઓછી થતી જાય છે બીજું છે કે સમજણ એવી સારી સમજણ નથી દુઃખ આવેનો વાંધો નથી પણ જો સારી સમજણ હોય ને તો એ પગલું ભરતા અટકી જશે પણ સમજણ જ નથી આપણા માતા પિતા હશે દીકરો ભણવામાં હોશિયાર નહીં એટલે એમને રવિવારે ક્યાંક બહાર જવું હશે તો એમના દીકરાને કીધું કે તારે અમારી સાથે નથી આવવાનું તારે વાંચવાનું છે એમ કહે એમને ઘરમાં પૂરી દીધો દરવાજો બંધ કરી તાળું મારી અને પોતે નીકળી ગયા આ બાજુ આ છોકરો હતો એમને એમ થયું કે મમ્મી પપ્પા બહાર જાય મારે નહીં જવાનું મારે આખો દિવસ વાંચવાનું મને કઈ સુખ ન મળે અને એ વિચારે ચેડો વિચાર કરતા 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 જે થયું તે અને એના માતા પિતા સાંજે સાત વાગે આવ્યા જ્યાં દરવાજો ખોયલો ત્યાં છોકરો લટકતો હતો સાત વર્ષનો છોકરો એને આત્મહત્યા શું કેમ ખબર પડે એમને આત્મહત્યા કરી લીધી ચિઠ્ઠીમાં લખતો ગયો કે મને કેમ તમે સાથે ન લઈ ગયા તમારે ફરવા જવું હોય તો મને સાથે લઈ જવો જોઈએ ને તમારે જ સુખ લેવાનું મારે દુઃખ સહન કરવાનું સાત વર્ષના છોકરાએ આત્મહત્યા કરી લીધી સમજણ નથી કે એ માતા પિતા જે કાંઈ પગલાં લે છે મારા હિતમાં છે મને ફોન નથી આપતા મને કાંઈ સુખ સુવિધા નથી આપતા એ મારા હિતમાં જ ફોન ન આપે આત્મહત્યા કરી લઈ પરીક્ષામાં ટકા ન આવે આત્મહત્યા કરી લઈ નાનો પણ પ્રશ્ન હોય તો તરત જ એ પોતાના જીવનનું પૂરું કરી દે છે એ સહન શક્તિ નથી રહેતી એની પાછળનું કારણ એવી સાચી સમજણ નથી અને એ સમજણ નથી એની પાછળનું કારણ છે ત્રીજું કે એમના જીવનમાં સત્સંગ નથી જો સત્સંગ આવે તો એમાંથી સારી સમજણ આવે અને સારી સમજણ આવે તો સાચી સહન શક્તિ આવે સત્સંગ રૂપી દીવો એવો છે કે જેમ ઓરડામાં બધે અંધારું હોય પણ ઉમરા વચ્ચે દીવો રાખવામાં આવે તો અંદર એ પ્રકાશ આવે ને બારે પ્રકાશ આવે એમાં સત્સંગ રૂપી દીપ એવો છે સત્સંગ એટલે ખાલી ભગવાનની પાસે જાવ એવું નહીં ઘણા કે ભાઈ હું સાધુ પાસે જઈને બેહું એ બધી આત્મા પરમાત્માની વાતો કરે ને જગત નાશવંત છે ને આ છે ને એમાંથી આપણને શું મળે પણ ઘણી વખત ભગવાન ને ભગવાનના સંતોની પાસે બેસવાથી સત્સંગ કથા વાર્તા સાંભળવાથી આપણા જીવનના અનેક પ્રશ્નોનું સોલ્યુશન આ સત્સંગ દ્વારા થતું હોય છે ત્યારે એ સત્સંગ દ્વારા અને ભગવાન દ્વારા પણ આ તાપ છે એનું નિવારણ થતું હોય છે ત્યારે ત્રણેય પ્રકારના તાપ છે આધિ ભૌતિક આધિ દેવિક અને અધ્યાત્મ શારીરિક અને માનસિક આ ત્રણેય પ્રકારના તાપ છે છે એ ભગવાન એનું નિવારણ કરે અને બીજું કે જે કઈ શુભ ઘટનાઓ બને છે એનું કારણ પણ ભગવાન છે અને જીવનો મોક્ષ કરે છે અને ત્યારે આ અષ્ટકમાં એટલા માટે લખાયું તાપ નિવારણ મંગલ કારણ તારણ આત્મા રામ ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ આવા મહારાજ મેળા છે આવા સંતો મેળા છે જીવનમાં ક્યારેય પણ દુઃખ આવે ભગવાનની પાસે જઈએ ભગવાનના સંતોની પાસે જઈએ તો કોઈ પ્રશ્ન એવો નથી કે એનું સોલ્યુશન ન હોય આ સત્સંગ એવો છે કે તમામ પ્રકારની સમસ્યાઓથી આપણને મુક્ત કરી શકે અને આપણા મહારાજ પણ એવા છે કે ગમે એવું દુઃખ હોય તો પણ એને દૂર કરી દે સહજાનંદ સ્વામી મહારાજની જય श्रीपति